નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ચોમાસાની જમાવટ. છેલ્લા 24 કલાકમાં 24 જિલ્લાના 126 તાલુકાઓમાં વરસાદ. કપરડા વલસાડમાં 12, વાપીપાડીમાં 10 ઇંચ વરસાદ. ઉમરગામમાં ભારે વરસાદથી પોરસ સિરિયલ નામનો લાખો રૂપિયાનો સેટ પાણીમાં તણાયો. સિરિયલ નિર્માતાને ભારે નુકસાન. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તમામ જવાબદારી અને હોદ્દા પરથી રાજીનામું આપતા રાજકીય ગરમાવો. રાહુલ ગાંધી પ્રમુખ હોવા છતાં કોંગ્રેસમાં સમસ્યાઓનો ઢેર. પાર્ટી ફંક્શનિંગ પર ઉઠ્યા સવાલો. ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અડચણો દૂર કરવા જમીનના કાયદામાં ફેરફારો કરશે સરકાર. જમીન મહેસૂલનો ખાસ ખરડો પસાર કરવાની રાજ્ય સરકારની તૈયારી. ચોમાસું શરૂ થઈ જવા છતાં રોડ રસ્તાની કામગીરી હજુ બાકી. કેશોદની મયુર માર્કેટમાં અધવચ્ચે કામ છોડી દેવાતા વેપારીઓમાં રોષ. ખાડાઓમાં પાણી ભરાતા રાહદારીઓને હાલાકી. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા નૈઋત્યના ચોમાસાએ જમાવટ કરી છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી અનરાધાર મેઘમહેર વરસી રહી છે. કપરડા અને વલસાડમાં 12 ઇંચ, જ્યારે વાપી અને પારડીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ઉમરપાડા અને ડાંગમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત પર એક સાથે બે સિસ્ટમો સક્રિય થતા નૈઋત્યના ચોમાસાએ જમાવટ કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી અનરાધાર મેઘમહેર વરસી રહી છે. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. કપરાડા અને વલસાડમાં 12 ઇંચ, જ્યારે વ્યાપી અને પારડીમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં મેઘરાજા સોમવારે મન મૂકીને વરસ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 પૈકી 24 જિલ્લાના 126 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 294 મીમી અને વલસાડ શહેરમાં 288 મીમી પડ્યો હોવાનું નોંધાયું છે. ઉમરગામમાં સાંબેલાધાર વરસાદને કારણે અનેક વિસ્તાર જળબંબાકાર થઈ ગયા હતા, જેમાં વારોલી ખાડી નજીક ઐતિહાસિક ટીવી સિરિયલ પોરસના શૂટિંગ માટે લાખોના ખર્ચે ઊભો કરેલ સેટ ધસમસતા પાણીની રેલમાં તણાઈ ગયો હતો, જેને લઈ નિર્માતાને મોટું નુકસાન થયું હતું. સેટ ખાતે 3 જેટલી મશીનવાળી મોટી બોટ તેમજ 2 જેટલી નાની હલેસાવાળી બોટ પણ હતી. ભારે વરસાદના કારણે વરોલી ખાડીમાં આવેલી રેલે સમગ્ર સેટને ઝપેટામાં લેતા લાખોના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા સેટ સહિત 5 બોટ રેલમાં અદૃશ્ય થઈ ગઈ હતી, જેમાં લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારેમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે, જ્યારે સૌરાષ્ટ્ર અને દીવમાં અમુક સ્થળોએ ભારે વરસાદ પડે તેવી સંભાવના પણ રહેલી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજીનામું આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાના રાજીનામાનું કારણ કોંગ્રેસની કાર્યપ્રણાલી અને કુંવરજીભાઈ બાવળિયાએ ગણાવ્યું છે. તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું વર્ચસ્વ જેપીસીસીમાં સહેજ પણ નથી, જેને લઈ પાર્ટી ઘણું બધું ભોગવી રહી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજીનામું આપ્યા બાદ આપેલા નિવેદન પરથી કોંગ્રેસના ફંક્શનિંગ પર અનેક સવાલો ઉઠ્યા છે. આ અંગે રાહુલ ગાંધી પ્રમુખ હોવા છતાં કોંગ્રેસમાં સમસ્યાઓનો ઢેર હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના ફંક્શનિંગ સામે મારો વાંધો છે. જે લોકોએ જાહેરમાં વિધાનસભામાં ભાજપના મંચ ઉપર ઊભા રહીને સભાઓ લીધી હોય, એને ક્યાંક નિરીક્ષક બનાવવામાં આવે, છાપાઓમાં ગયા હોય, એને ક્યાંક ઉચ્ચ હોદ્દા ઉપર જીપીસીસીમાં બેસાડવામાં આવે, અહીંયા કાંઈ પણ કરવાનું હોય તો કે કુંવરજીભાઈ શું કહે છે, ઇન્દ્રનીલભાઈ શું કહે છે, મારી દ્રષ્ટિએ અગત્યનું નથી. સાચું શું છે અને ખોટું શું છે એની ચર્ચા થવી જોઈએ અને એમ કામ થવું જોઈએ. એની બદલે આવી જ રીતના હંમેશા અને એની એ વાત સામે હંમેશા મારો વાંધો હતો અને એ
વાંધામાં જ્યારે 22 કોર્પોરેટરો અમારા ભેડા કે આ ફંક્શનિંગ બરાબર નથી ત્યારે એમને આજે નોટિસ દેવાની વાત કરે જો જીપીસીસી તો એ હું અરગીઝ ન ચલાવી શકું. કોંગ્રેસ શ્રેષ્ઠ સાધન સેવા માટેનું છે, રાજકીય સેવા માટેનું, માટે હું એમાં છું અને આજે પણ એ શ્રેષ્ઠ સાધન છે. બીજા બધા કરતાં અનેક ગણું સારું છે, પણ જીપીસીસીનું ફંક્શનિંગ એ પહેલાં હોય કે આજ હોય એ બરાબર નથી, એની સામે મારો વાંધો. હું કોઈ પાર્ટી સાથે તો નહીં જ જોડાઉં, પણ રાજકીય રીતના જો હું સક્રિય રહી અને કેવી ભૂમિકા ભજવી શકું, અનેક રસ્તાઓ હોય છે. બધા પક્ષોને એક ચેકમેટની એક સિસ્ટમ પણ હોય છે જે અન્ય દેશોમાં છે, એના દ્વારા લોકસેવા કરવાનો પણ હું પ્રયત્ન કરી શકું છું. ગુજરાતમાં ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અડચણો દૂર કરવા સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે, ત્યારે હવે ઉદ્યોગો માટે અનુકૂળ માહોલ ઊભો કરવા સરકાર જમીન કાયદામાં ફેરફાર કરવા પર વિચારણા કરી રહી છે, જે માટે રાજ્ય સરકારે જમીન મહેસૂલનો ખાસ ખરડો લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ વિશે વિગતવાર માહિતી આપવા જોડાયેલા છે અમારા સંવાદદાતા જીજ્ઞા ગઢવી. જીજ્ઞા, ઉદ્યોગોને થતી અડચણો દૂર કરવા સરકાર જમીન મહેસૂલનો ખાસ ખરડો લાવશે તો શું છે વધુ વિગત? જી ભાવિની, રાજ્ય કે દેશનો આધાર સ્તંભ ઉદ્યોગોને જ માનવામાં આવે છે, ત્યારે હાલ ગુજરાત રાજ્યમાં ઉદ્યોગો એટલે કે જમીન મકાન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મહેસૂલને અનેકવિધ લાભો લોકોને આપવામાં આવશે. ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં અનેક ઘણા સમયથી ગુજરાત રાજ્ય આ બાબત ગુજરાત સરકાર આ બાબત પર ચર્ચા કરી રહી હતી કે કઈ રીતે વધારેને વધારે લોકોને લાભ મળે અને લોકો કઈ રીતે ઉદ્યોગ સાથે વધારેને વધારે જોડાય. તો હવે ખરડો પસાર ટૂંક જ સમયમાં થવાનો છે અને લોકોને વધારેને વધારે લાભ મળી રહે તે માટે ગુજરાત સરકાર અનેકવિધ યોજનાઓ પણ બહાર પાડશે. ત્યારે હાલ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સરકાર દ્વારા મહેસૂલ નહીં ઉઘરાવવાનું અથવા તો ઓછા દરે મહેસૂલ ઉઘરાવવાનું સામે આવ્યું છે, ત્યારે એ વાત તો સ્વાભાવિક છે કે કોઈપણ રાજ્ય કે દેશમાં ઉદ્યોગ હોવાથી કોઈપણ રાજ્ય કે દેશનો વિકાસ થાય છે અને તેના કારણે લોકોમાં પણ વધારે ને વધારે નાણાં આવે છે, જેના કારણે માર્કેટ પણ સદ્ધર થાય છે. તો આવી જ રીતે ગુજરાત સરકાર હવે ટૂંક જ સમયમાં ઘણા સમયથી વિચારણા ચાલતી હતી, અનેકવિધ મહેસૂલને લઈને વિચારણાઓ ચાલતી હતી અને હવેના અગાઉના સમયમાં ટૂંક જ સમયમાં ખરડો પસાર કરવામાં આવશે કે જેના કારણે ગુજરાત રાજ્યને ઉપરાંત ગુજરાત રાજ્યની જનતાને પણ લાભ મળી રહે. જી આભાર જીજ્ઞા. એક તરફ વરસાદ શરૂ થઈ ગયો છે તો બીજી તરફ હજુ રોડ રસ્તાની કામગીરી પૂર્ણ થઈ નથી, ત્યારે કેશોદના નવદુર્ગા મંદિરની સામે આવેલી મયુર માર્કેટ નજીક ગલીમાં રોડ ખોદી નાખવામાં આવતા પાણીના ખાડા ભરાતા વેપારીઓમાં રોષ ફેલાયો છે. ગલીમાં આજુબાજુના 50 જેટલા વેપારીઓ પરેશાની ભોગવી રહ્યા છે. એક વર્ષ પહેલા આ વિસ્તારમાં બ્લોક રોડ બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ બ્લોક રોડ ઉખેડી નાખી નવો રોડ બનાવવાની કામગીરી કરવામાં આવવાની હતી, પરંતુ 2 મહિના થયા હોવા છતાં રોડ બનેલ નથી, જે વિશે નગરપાલિકા તંત્રને વેપારીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં લાંબા સમયથી ખોદી નાખેલા રોડનું ફરી કામ શરૂ કરવામાં આવ્યું નથી. આ રોડ 2 મહિનાથી ખોદી ગયા છે, 2 મહિનાથી કોઈ કંઈ ધ્યાન જતું નથી ને જરીક વરસાદ આવે તો ખાબોચિયા ભરાઈ જાય, આમાં અમારે આવું કેમ ને? આ 2-2 મહિના વરોમાં તો 2-3 વાર ખોદી નાખે, આમાં કોઈ કંઈ ધ્યાન જતું નથી. અમારી માંગણી એ કે આ પાણીનો નિકાલ કરો ને કા પછી અહીંયા રોડ કરો. પોલીસ સ્ટેશનની બાજુમાં નવદુર્ગા માતાજીનું મંદિર આવેલું છે, એની સામેનો એક્ઝેક્ટ સામેની ગલીમાં આખો રસ્તો ખોદીને 2 મહિના પહેલાં વયા ગયા છે. હવે કોઈ તંત્ર ધ્યાન દેતું નથી, અહીંયા પાણી ભરાય છે, ચોમાસાની સિઝન આવી છે, મચ્છર થાય છે, બ્લોક રોડ ઉખેડીને વયા ગયા છે. વારંવાર રજૂઆત કરેલી છે તો કોઈ ધ્યાન દેતું નથી. મહેરબાની કરીને આ રસ્તો બનાવવા તાત્કાલિક અમારી માંગ છે. રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ઘોષ બોલાવવાનું પોલીસે શરૂ કર્યું છે, ત્યારે પડોત્રીના ખંડેરી સ્ટેડિયમ પાછળથી આહિર શખ્સની વાડીમાં વિદેશી દારૂ છુપાયો હોવાની બાતમી મળતા પડોત્રી પોલીસે સ્થળ પર રેડ પાડી હતી, જે દરમિયાન 64.63 લાખની કિંમતનું વિદેશી દારૂ ઝડપાયો છે. આ વિદેશી દારૂનો જથ્થો પંજાબથી મંગાવાયો હોવાનું ખુલ્યું છે અને રાજકોટના કેવડાવાડી વિસ્તારના કાળુ જગા નામના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યાની કબૂલાત પણ આપી. પોલીસે 54.70 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જામનગર હાઈવે રોડ પર થઈ અને ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમની પાછળના કાચા રસ્તે આવતો જેને અમે રોકાવતા આ ટ્રક રોકાઈ નહીં અને ટ્રક ડ્રાઈવર પૂર ઝડપે
તેમનો ટ્રક લઈ અને ઝંઝેરી ગામ તરફ જતો રહે, જેથી અમો તથા પોલીસ સ્ટાફના જે ખાનગી વાહનો હતા તે વાહનમાં બેસી અને તેમનો પીછો કરી અને ઝંઝેરી ગામની આગળ પરાપી પડ્યા જતા રોડ ઉપર ચડતા ત્યાં ઝંઝેરી ગામ પાસેથી આ ટ્રકના ડ્રાઈવરને આડી રખાડી રોકી અને પકડી પાડ્યો. એ દરમિયાન ટ્રકમાંથી ટ્રકનો બીજો ડ્રાઈવર ક્લીનર સુરજ, જે રહેવાસી હરિયાણાનો સોના ગામનો છે, તે તથા એક જે સ્થાનિક આ ચંદ્રેશુષ કાળુનો માણસ જે કુવાડવાથી તેમણે બેસાડેલો આ ટ્રક ડ્રાઈવરો સાથે તે પ્રિયાણ, તે બંને ઠેકડો મારી અને નીચે કૂદી અને અંધારાનો લાભ લઈ સિંહ વિસ્તારમાં થઈ નાસી ગયા. જેમની પાછળ મારી સાથેનો પોલીસ સ્ટાફ દોડેલો, પરંતુ તે હાથ લાગ્યો નહીં અને ટ્રકની તાલપત્રી ઠાઠામાંથી ખોલાવી અને જોતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા તરત જ બે રાહદારી પંચોને બોલાવી તેમને સમજ કરી અને પાસપોર્ટ માંગતા ન હોવાથી પકડાયેલ ઈસમ ધર્મેન્દ્રસિંહ મદનલાલ ઠાકુર, રહેવાસી કોપરી કલાન, તાલુકો જિલ્લો મોગા, રાજ્ય પંજાબના વાળાને ટ્રક સાથે અને ઇંગ્લિશ પ્રવર્તનના જથ્થા સાથે અહીં પોસ્ટે લાવેલા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી જીતવા રાજકીય પક્ષો તખતો તૈયાર કરવામાં જોટાય છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પીએમ પદે કયા ચહેરાને ભીડવવામાં આવે તેની મથામણ શરૂ થઈ ગઈ છે. આ માટે ચર્ચાઈ રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદી પર ભારે પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. નીતિશ કુમાર વિરોધ પક્ષના ગઠબંધનમાં ન જોડે તે માટે ભાજપે તખતો તૈયાર કર્યો છે અને બેઠક ફાળવણી મુદ્દે નરમાઈ બતાવી છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ખુશી ભટ્ટી પાસેથી. જી ખુશી, શું છે સમગ્ર વિગત? જી ભાવીની વાત કરવામાં તો નરેન્દ્ર મોદી છેલ્લા 3 દશકાના સૌથી પાવરફુલ અને લોકપ્રિય વડાપ્રધાન ગણવામાં આવે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી નજીક આવતાની સાથે માથું ઝુકાવવું પડે તેવી સ્થિતિ છે. ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લોકસભાની ચૂંટણીમાં પોતાનો ટેકો આપવા માટે માથે હાથ રાખી રહ્યા હોય તેવો પેંતરો અજમાવી રહ્યા છે, ત્યારે વિરોધ પક્ષના મહાગઠબંધનમાં નરેન્દ્ર મોદીની સામે ટક્કર લઈ શકે, ઊભા રહી શકે તેવા કોઈ ચહેરો નથી. ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં મોદી સામે ટક્કર લઈ શકે તેવું તમામ લોકો માનતા નથી અને મોદીની સામે ઊભા રહેવા માટે તેઓને ગઠબંધનમાં દહેશત ઊભી થઈ શકે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે નરેન્દ્ર મોદીની સામે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ટક્કર આપી શકે તેવા એકમાત્ર તેઓ નેતા છે. ત્યારે નીતિશ કુમાર અત્યારે ભાજપથી આડા થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપને તેના જૂના મિત્ર નીતિશ કુમાર વ્હાલા લાગી રહ્યા છે. ત્યારે બાજપેયી અને અડવાણીની સરકારના સમયે તે ભાજપે તેને પંપાળ્યા હતા અને શાહ અને મોદી દ્વારા તેમને દાદ આપવામાં આવી રહ્યું હતું, ત્યારે એવું લાગી રહ્યું છે કે નીતિશ કુમાર ભાજપથી આડા જઈ રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે ચૂંટણી નજીક આવતાની સાથે જ પોતાના જૂના નવા મિત્રો યાદ આવતા હોય છે અને એકસાથે એકઠા થઈ જતા હોય છે, ત્યારે એવું કહી શકાય કે ભાજપે જેડીયુને લોકસભા ચૂંટણી સમયે કેટલી બેઠકો આપશે તેના ઉપર મદાર રહ્યો. એક તરફ સરકાર ડિજિટલ શાળાઓ અને આધુનિક સેવાઓની મોટી મોટી વાતો કરે છે તો બીજી તરફ રાજ્યના ઘણા છેવાડાના વિસ્તારોની શાળાઓમાં પાયાની સવલતો નથી મળતી. સરકારની વાતો અને કામો માત્ર ચોપડા પર જ નોંધાતી હોવાનું ઉનાની સરકારી શાળા પરથી લાગી રહ્યું છે. ઉના શહેરમાં સ્યુગર ફેક્ટરીમાં આવેલ પ્રાથમિક શાળાની જર્જરિત હાલતના પગલે સ્કૂલના ઓરડામાં બાળકોને બેસાડીને ભણાવી શકાય તેવી સ્થિતિ પણ સ્લેબમાંથી ગમે ત્યારે પોપડા પડે તેમ છે, જેથી બાળકોના જીવ જોખમ ઊભું થયું છે. બાળકો ના છૂટકે બહાર મેદાનમાં ભણવા મજબૂર બનવું પડ્યું છે, તેમાં પણ ચોમાસાની સીઝનમાં વરસાદ આવતા બાળકોને રજા આપી દેવાય છે અથવા તો ચાલુ વરસાદમાં પલળતા પલળતા ભણાવવાનો વારો આવે છે. આ પરિસ્થિતિ પરથી પ્રશ્ન ઉઠે છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? પ્રાથમિક શાળાઓની આવી કપરી હાલત વિશે તંત્રને કોઈ ફિકર હોય ન હોય તેવું લાગે છે. અમારી પાસે સુગર ફેક્ટરીના 3 રૂમ છે, ત્યાં બહાર બેસાડવામાં એટલા માટે આવે કેમ કે અમારે ત્યાં બેસાડવામાં લેખિત મનાય છે ટીપીઓ સાહેબની, અને વરસાદના લીધે 3 રૂમ જર્જરિત હાલતમાં હોય, ત્યાં બેસાડવામાં જીવનું જોખમ હોય, ત્યાં અમે અંદર બેસાડતા નથી, એટલા માટે અમારે બહાર બેસાડીને ન છૂટકે ભણાવવા પડે. સાહેબ, વાલી મંડળ દ્વારા તેમજ આપ શિક્ષકો દ્વારા તે ઉપર રજૂઆત કરવામાં આવી છે કે ઘણી વાર લેખિત રજૂઆત થયેલી છે અને જમીનની વાતચીત ચાલુ હતી, પણ હવે છેલ્લે જમીન જે થાય એમાં સર્વે નંબરમાં કંઈક ગૌચર છે એના કારણે અમારી માંગણી છે રદ થયેલી છે. શૌચાલયમાં અહીંયા છે પણ પાણીની સુવિધા નથી, એક શૌચાલય
અતિ જર્જરિત છે અને બે છે સિન્ટેક્સના જે ફોલ્ડિંગ બનાવેલા છે એના માટે પાણીની સુવિધા નથી, એટલા માટે શૌચાલયનો ઉપયોગ થતો નથી. અને બીજું કે પાણીની નગરપાલિકાને અમે લેખિતથી ઘણી વાર અરજી કરેલી છે, હવે જો નગરપાલિકા અમને અલગથી કનેક્શન આપે તો અમારે પીવાના પાણીની પણ સુવિધા થઈ જાય. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. नमस्कार दर्शक मित्रों, मैं शेफ के आ रहा हूं आपके घर डिलीशियस रेसिपीज लेकर. मास्टर शेफ के प्रेजेंट अब तक डिलीशियस रस थाल ओनली ऑन अब तक चैनल पर, तो देखना ना भूलें. विराम बाद फरीथी आप सब दर्शक मित्रों नु स्वागत छे. हवे जोए आगळना समाचार. આગામી 27મી જુલાઈની મધ્યરાત્રિએ ફરી એક વખત બ્લડ મૂનનો અદ્ભુત નજારો જોવા મળશે. આ ચંદ્રગ્રહણ સદીનું સૌથી લાંબુ અને ભાગ્યે જ બનતું ગ્રહણ ગણાશે, જેને આકાશમાં નરી આંખે જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે છેલ્લે બ્લડ મૂનનો નજારો ગત 31મી જાન્યુઆરીના રોજ જોવા મળ્યો હતો, જેની સરખામણીએ આ વખતનો બ્લડ મૂનનો નજારો 40 મિનિટથી વધુ નિહાળી શકાશે. એટલે કે 27મી જુલાઈએ થનાર ચંદ્રગ્રહણ 1 કલાક અને 40 મિનિટ સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ માત્ર યુરોપ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સહિતના પૃથ્વીના પૂર્વ ગોળાર્ધના દેશોમાં જ જોવા મળશે. કેશોદ તાલુકાના શેરગઢ ગામના મહિલા સરપંચ વિરુદ્ધ અણધડ વહીવટ અને ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે. કેશોદના એક સામાજિક કાર્યકર અનંત વાડાએ શેરગઢ સરપંચ સામે ગ્રામ પંચાયત, જૂનાગઢ કલેક્ટર સહિતના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને આરોપ મૂક્યો છે કે શેરગઢનો તમામ વહીવટ અને સરપંચના પતિ દ્વારા કરાય છે, તેમજ પેવર બ્લોક સહિતના કામો માત્ર ચોપડે નોંધી સરકારી ગ્રાન્ટમાં ઉચાપત કરેલ છે અને છેલ્લા ઘણા સમયથી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરેલ છે. આ મુદ્દે ગ્રામ પંચાયતને અરજી કરાઈ હતી, પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતા લોકોમાં રોષ ફેલાયો છે અને ગ્રામ સરપંચ તેમના પતિ સહિતના જવાબદારો સામે યોગ્ય તપાસ કરી કડક પગલાં ભરવા માંગ કરી છે. જો ટૂંક સમયમાં માંગ નહીં સ્વીકારાય તો આગામી 10 જુલાઈએ આત્મવિલોપન કરવાની સામાજિક કાર્યકર અનંતવાડાએ ચીમકી ઉચ્ચારી છે. આજરોજ મેં જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને મારા ગામના પ્રાણ પ્રશ્નો અને એમાં ખાસ કરીને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા હતા અણઘડ વહીવટ અને અત્યાચાર બાબતે અવારનવારો સ્થાનિક કક્ષાએથી લઈને જિલ્લા કક્ષા તેમજ રાજ્ય કક્ષા સુધી રજૂઆત કરવા છતાં આજની તારીખ સુધી મને કોઈ જાતનો જવાબ ન મળતા તાલુકા વિકાસ અધિકારીશ્રીને અવારનવાર રજૂઆતો કરવા છતાં જે કંઈ અરજીઓ આજ સુધી કરેલી છે તેઓનો કોઈ જવાબ ન મળતા મેં વિકાસ જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને તારીખ 10/7/2018 રોજ કેશોદ ટીડીઓ કચેરી સામે ગ્રાઉન્ડમાં બપોરના 12 કલાકે આત્મવિલોપનની ચીમકી આપી છે. જે મેં અરજીમાં સંબોધીને લખેલને આપેલું છે તે પ્રશ્નોનું જો નિરાકરણ નહીં થાય તો 100% તારીખ 10/7/17 રોજ મારા ગામના પ્રશ્નોના બાબતે હું આત્મવિલોપન કરીશ. ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વિવિધ કામગીરીમાં તંત્રની પોલ ખુલી છે, ત્યારે વાપીના પીપરિયા વિસ્તારના બાપુનગર ખાતે વિદ્યુત વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. એક તરફ વરસાદ શરૂ થઈ ગયો છે તો બીજી તરફ ટ્રાન્સફોર્મર અને તેના DPMM ખુલ્લા છોડી દેવાય છે, જે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. ખુલ્લા પડેલા ટ્રાન્સફોર્મર અને DP મોટી જાનહાનિ પણ સર્જી શકે છે. આ બાબતે ગંભીર ધ્યાન દોરી વીજ વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેમ લોકોએ માંગ કરી છે. सर मैंने GB का कंप्लेन आज सुबह ही हालात देखते हुए मैंने GB में कंप्लेन किया, जो कि मैं इस चीज़ को नोटिस कर सकता हूं क्योंकि मैं खुद एक वायरमैन हूं और फिलहाल मैं इसको देखा कि इसकी कंडीशन बहुत ख़राब है, ट्रांसफार्मर हाइट से बहुत नीचे है, प्लस इसकी वायरिंग भी जो है वो जले हुए है, जो कि 4 कोर के वायर है ये भी शॉर्ट सर्किट जले हुए हैं. तो इसके खराब DP के गेट भी नहीं है, दरवाज़ा भी नहीं है, गिटी के DP के अंदर जितने भी फ्यूज है सब जले हुए हैं जो कि एक दूसरे से शॉर्ट है. तो जिसके कारण कोई भी हादसा इस बारिश को देखते हुए कोई भी हादसा बहुत जल्दी को एक मोड़ ले सकता है, जिसके वजह से ये पूरे पानी जो फैले हुए हैं सबके घर के दरवाजे पे हैं. ये हादसा अगर एक ज़मीन करंट अगर पानी में उतरने के कारण 2-4 घरों की लाइट बुझ सकती है, 2-4 आदमी घायल हो सकते हैं या कोई भी एक बड़ा हादसा हो सकता है इस चीज़ की वजह से. मैंने उनका 2 घंटे वेट भी किया, उसके बावजूद भी मुझे कोई रिस्पॉन्स नहीं, एक भी आदमी इसको देखने नहीं आया.
जो कि बारिश इस तरह चलते जा रहा है, फिर भी इसकी लापरवाही गवर्नमेंट हमारी गुजरात सरकार देख रही है। सूत्रापाड़ा शहर में वोर्ड नंबर 6 में पीवानू पानी, स्ट्रीट लाइट सहित पायानी सुविधाओं पण न मळता स्थानिक लोगों में रोष फैलायो छे। छेल्ला एक मासथी पीवानू पानी न आवाना कारणे लोकोने हालाकी थई रही छे, तेमज गटरनी कामगीरी पूर्ण थया बाद कॉन्ट्राक्टरो द्वारा रस्तानुं लेवलिंग करवामां न आवता वरसादने कारणे गंदकी फैलाई छे, जेनी सामे वोर्ડ નંબર 6 ના નગરપાલિકાના સદસ્ય જાગૃતિબેન ચૌહાણે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને આગામી દિન 7માં તમામ મુદ્દાઓનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતિયા માર્ગે ભૂખ હડતાળ ઉતરી જવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। હાલાકી આ મિનિસ્ટરના ગામની અંદર જો આવી હાલાકી અમારે ભોગવવી પડતી હોય, ગામની અંદર પાણીની વ્યવસ્થા નથી, ગટરનું અત્યારે કામ ચાલુ છે એના લીધે ગામની અંદર ગંદકી માફ વિનાની ગંદકી છે અને અમારે કોઈ પણ ગલી અથવા રસ્તાની અંદરથી નીકળવું પડે તો બહુ તકલીફ ભોગવવી પડે છે અને રોજના માટે 40-50 બાળકો પણ અંદર પડે છે અને મોટા મોટા ગાડીઓ લઈને નીકળે છે, એ ગાડીઓ પણ સ્લીપ ખાય છે, એટલે તમે તાત્કાલિક આ વસ્તુ અમલમાં લ્યો અને સફાઈ કામ કરાવો। સફાઈ કામ નથી થતી એના કારણે 6ઠા વોર્ડની અંદર બીમારીઓ બહુ જ થઈ પડી છે અને ગંદકીનો કોઈ માપ નથી, કચરા પેટીમાં અંદર પણ કોઈ સફાઈ થતી નથી અને કચરો કોઈ લેવા માટે પણ આવતું નથી અહીંયા। અને સિટી લાઇટ, એક દિવસ અમે સિટી લાઇટ માટે એમને કહેવા જઈએ એટલે એક દિવસ લાઇટ આવે અને બીજા દિવસે પાછી લાઇટ બંધ થઈ જાય તો રોજમ રોજ વારંવાર અમારે સિટી લાઇટ માટે પણ એમને ફોન કરવો પડે છે કે તમે રિપેર કરવા આવો, રિપેર કરવા આવો। આ વસ્તુ તાત્કાલિક અમલમાં આવે અને આજે અમારી આજે માંગ છે એ કામ પૂરું થાય અને મહિના દિવસથી જે નળ કનેક્શનનું પાણી બંધ છે તે ચાલુ કરાવો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા અંતરાળ બાદ સોમવારે સિન્ડિકેટની બેઠક મળી હતી, જેમાં ડાંગર કોલેજની માન્યતા રદ કરવા માટે હોમિયોપેથી કાઉન્સિલને ભલામણ કરવામાં આવશે તે પણ ચર્ચા થઈ હતી, તેમજ કરાર આધારિત 300 કર્મચારીઓને ખાનગી એજન્સી હેઠળથી પરત ખેંચવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। સિન્ડિકેટમાંથી એકેડેમિક કાઉન્સિલમાં ડોક્ટર ભાવિન કોઠારી અને અનિરુદ્ધ પટિયારની પસંદગી કરવામાં આવી છે। લગભગ 8 કલાક ચાલેલી સિન્ડિકેટની આ બેઠકમાં જુદા જુદા 42 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ડાંગર કોલેજની બાબતમાં કહું કે હોમિયોપેથિક જે તકલીફો થઈ અને પ્રોબ્લેમ્સ ઊભા થયા એમાં તપાસ સમિતિએ જે કાર્યવાહી કરી છે એને સિન્ડિકેટે અભિનંદન આપ્યા છે, કારણ કે ખૂબ કડક કાર્યવાહીની વાત કરી છે એમાં। આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ થઈ છે અને પોલીસની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ કોલેજની માન્યતા અને જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી સેન્ટ્રલ કાઉન્સિલ ફોર હોમિયોપેથિક દ્વારા એ માન્યતા આપવામાં આવે છે અને સમગ્ર પ્રકરણ બાબતે આ CCHને મોકલવા સિન્ડિકેટે ભલામણ કરી છે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીની ખોટી માર્કશીટો અહીં લઈ આવ્યા હતા એ બધાનું પરિણામ કેન્સલ, એટલે પરિણામ રદ કરેલ છે, એ લોકોને ખુલાસા મગાવ્યા છે, એ લોકોને પૂછવામાં આવેલું અને કમિટીની ભલામણ અનુસંધાને એ લોકો 3 જે કર્મચારીની પાસે લેવાના હતા એના ખુલાસા મગાવેલ છે। બીજા જે વંડા કોલેજનું એક પ્રકરણ ચાલતું હતું એમાં ગઈકાલે પારણા કર્યા છે, આપણી યુનિવર્સિટીની એક ટીમ ગઈ હતી અને જે ઉપવાસીઓ હતા એ બધાને પારણા કરાવીને આવ્યા છે અને એ કોલેજમાં બીજા અને ત્રીજા વર્ષ તો ચાલુ કરાવી જ દીધું છે, આજે નવા એડમિશન બાબતે LIC બી છે, એટલે એ એક સારું છે। બાકી કેટલાક નવા કોર્સિસ માટે પણ ભલામણ થઈ છે, લાઇક ઇન્ટિરિયર ડિઝાઇન, ફેશન ડિઝાઇન, કોમ્યુનિકેશન અને એવા કોર્સિસ નવા શરૂ કરવા યુનિવર્સિટીમાં, જે હાલની તકે ખૂબ જ જરૂરી કોર્સિસ છે, એ બાબતે પણ એક ઠરાવ થયો છે। બાળકોથી માંડી તમામ લોકોમાં પ્રિય એવી હાસ્ય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 10 વર્ષ અને 2500 એપિસોડ પૂરા કર્યા છે, જેની ખુશાલી વ્યક્ત કરતા એપિસોડનું કવરેજ કરવા માટે નિર્માતા આશિત મોદી અને ચાલુ પાંડે સોમનાથ મહાદેવ મંદિરે આવ્યા હતા, જ્યાં તેમણે મંદિર પરિસર, દરિયા કિનારો અને મહાપૂજાનું કવરેજ કર્યું હતું। આ સાથે નિર્માતા આશિત મોદીએ સોમનાથ મહાદેવની પૂજા અને ધ્વજારોહણ કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા। देखो इतना 2500 एपिसोड तो कोई कॉमेडी सीरियल के अभी तक हुए नहीं है, तो ये सफलता जब ईश्वर का आशीर्वाद होता है और पूरी टीम मेहनत करती है तभी होता है, कोई अकेले आदमी से होता नहीं है, तो ये पूरा ईश्वर का आशीर्वाद है कि ये हम लोग कर पाते हैं। लोगों को हंसाना बहुत ही मुश्किल है, जब ईश्वर के आशीर्वाद होते हैं तो ही हम लोग हंसाने के काबिल हो सकते हैं, तो बस यही है और पूरी टीम मेहनत करती है। आज पूरी टीम में मेरे कलाकार, हमारे डायरेक्टर, हमारे लेखक, सारी टीम, स्पॉट बॉय, लाइटमैन, कैमरामैन, साउंड रिकॉर्डिस्ट, मेकअप मैन, ड्रेस मैन, सारे लोग जब इकट्ठे होते हैं, एडिटर, तब जाके ऐसी सीरियल बनती है
और आज भी हम लोग लोगों को आज भी हमको पसंद कर रहे हैं, आज भी लोग तारक मेहता का उल्टा चश्मा रोज बड़े चाव से देखते हैं, ये बहुत खुशी की बात है। स्वर्ग ने विषय सांभेलो कणिया साक्षात हमको थे हमारी खुशी है कि हमारा प्रोड्यूसर और हमारा मित्र आसिफ मोदी नो आ विचार हो कि आपने 2000 एपिसोड नो फ्री सोमनाथ मकर અને અમે લોકોને ઇન્સ્પાયર કર્યા કે ભાઈ તમે ચાલો કેમ કે એ બહાને અમારું પણ દર્શન થયું। પ્રદૂષણની સમસ્યા દિન પ્રતિદિન જટિલ બની રહી છે, જેની સામે પગલાં લઈ પર્યાવરણની જાળવણી અર્થે વિચારવું જરૂરી બન્યું છે। ત્યારે પ્રદૂષણથી શહેરને મુક્ત કરવા મોરબીમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ મુકાયો છે, જેનું પાલન કરાય અને લોકો પ્લાસ્ટિકના વપરાશથી દૂર રહે તેમજ જાગૃતતા આવે તે માટે મોરબીની જુદી જુદી સેવાકીય સંસ્થાઓ અને પર્યાવરણ ચાહકોએ રવાપર રોડના સીતારામ ચોકથી પગપાળા રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો અને સેવાકીય સંસ્થાઓના કાર્યકરો જોડાયા હતા। 6 કિલોમીટરની આ પદયાત્રામાં જુદા જુદા પ્લે બોર્ડમાં પર્યાવરણની હિમાયત કરતી અપીલ કરવામાં પણ આવી છે। હાલના સમયે દારૂ ગુટકા જેવા નશામાં મોટી સંખ્યામાં યુવાનો સપડાઈ રહ્યા છે, ત્યારે તેઓમાં જાગૃતતા લાવવાના હેતુથી અબડાસાના નલિયામાં મધ્ય અબડા દાદાની પ્રતિમાથી એસટી બસ સ્ટેન્ડ સુધી નશામુક્તિ માટે રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં એરફોર્સ, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, નલિયા પોલીસ સહિતની ટુકડીઓ જોડાઈ હતી। આ તકે કોસ્ટગાર્ડ કમાન્ડર અવતારસિંહે સમજણ આપી હતી અને જણાવ્યું હતું કે નશાને કારણે કેન્સર, ટીબી, હૃદય હુમલો જેવા અનેક રોગો થાય છે અને એનાથી આકુટેવ છોડ। રાજકોટ શહેરને રાજકીય પક્ષોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા કવાયત હાથ ધરાઈ છે, જે અંતર્ગત ઓક્યુપાઈ આરએમસી નામનો કાર્યક્રમ હાથ ધરાયો છે, જેને લઈ રાજકોટમાં ચંદ્રેશ્વાળી ખાતે મતદાર એકતા મંચ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આગામી તારીખ 1 જુલાઈના રોજ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે સવારે 8 થી સાંજે 7 દરમિયાન પ્રશિક્ષણ હેતુથી એક અદ્ભુત જ્ઞાનવર્ધક કાર્યક્રમ લોકતંત્રની પાઠશાળાનું પણ આયોજન કરાયું છે, જેમાં અલગ અલગ સત્રો પર વક્તાઓ વક્તવ્યો આપશે તેવું રાજકોટ મતદાર એકતા મંચના પ્રમુખ અશોકભાઈ પટેલે જણાવ્યું હતું। હું રાજકોટ મતદાર એકતા મંચનો મુખ્ય સંયોજક, આ બધા મારા સાથીઓ, અમે બધા સાથે મળી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કાયમને માટે બધા રાજકીય પક્ષો દ્વારા જે પ્રતિનિધિત્વ થાય છે એને દૂર કરવાના છીએ અને એના માટે ફ્લોર ઉપર અમે કામ કરી રહ્યા છીએ અને અમારા એ કામના ભાગરૂપે અમે આવતી 1 તારીખે અહીંયા અરવિંદભાઈ મણિયાર હોલમાં એક લોકતંત્રની પાઠશાળા નામનો કાર્યક્રમ સવારે 8 થી સાંજે 7 સુધી લાંબો કાર્યક્રમ નક્કી કર્યો છે। આ કાર્યક્રમમાં 7 સત્રોની અંદર અમે અમારી બધી જ વાત સ્પષ્ટ કરવાના છીએ, કઈ રીતે ક્રમબદ્ધ રીતે અમારું આયોજન છે આ તમામ સ્પષ્ટતા અમે અમારા આ કાર્યક્રમમાં કરવાના છીએ। આજની પ્રેસ કોન્ફરન્સનો મૂળ મુદ્દો અમારો આ કાર્યક્રમ છે, લોકતંત્રની પાઠશાળા। આ લોકતંત્રની પાઠશાળા દ્વારા અમે લોકોને જણાવવા માગીએ છીએ કે છેલ્લા 70 વર્ષોથી આપણા દેશમાં જે કંઈ ચાલી રહ્યું છે એ પક્ષતંત્ર છે, લોકતંત્ર નથી, અને પક્ષતંત્ર છે એ લોકતંત્ર ક્યારેય પણ હોઈ શકે નહીં, એ કઈ રીતે એ બધી સ્પષ્ટતા અમે કરશું। હવે સમય થયો છે ફટાફટ ન્યૂઝ। 11 રાષ્ટ્રીયકૃત બેંકની એનપીએ વધીને રૂપિયા 7.77 લાખ કરોડની થઈ, બેંકની લોન પર ફોર્મિંગ એસેટમાં વધુ રૂપિયા 3800 અબજોનો વધારો થવાનો નિર્દેશ। કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા પર અમિત શાહને મળવા અમદાવાદ આવ્યા, પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાની સહિતના કેટલાક નેતાઓ પર અટકળો થઈ। ભારતમાં કટોકટીના 43 વર્ષ પૂર્ણ થયા, જેટલીએ ઇન્દિરા ગાંધીને હિટલર સાથે સરખાવી। સંસદના ચોમાસુ સત્રનો 18 જુલાઈથી પ્રારંભ, કલમ 370-35A અને ટ્રિપલ તલાક અંગે ચર્ચા। તુર્કીની ચૂંટણીમાં એડોગોન બીજી વખત ભારે બહુમતીથી પ્રમુખ પદે ચૂંટાયા, પ્રમુખ પદની ચૂંટણીમાં તેમને 53% મત મળ્યા। નૌકાદળનું વડુમથક સ્થાપવા ભારત અને સેસેલ્સ વચ્ચે કરાર, સેસેલ્સને $100 મિલિયનની સહાય આપવાની ભારતની જાહેરાત। ભારત અને એઆઈઆઈબી આર્થિક વૃદ્ધિ દરને વ્યાપક બનાવવા પ્રતિબદ્ધ, મોદી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટની બેંકની એન્યુઅલ મીટિંગમાં થયા સામેલ। ભારતના 4 દિવ્યાંગ તરવૈયાઓએ ઇંગ્લિશ ચેનલ પાર કરી બનાવ્યો રેકોર્ડ। ફિલ્મ ગોલ્ડમાં અકી બન્યો છે પાગલ બંગાળી, ફિલ્મમાં આઝાદ ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતવાનો અકીનો ધ્યેય। ઇમરજન્સી કોંગ્રેસ
દિવસનું પાપ, મોદીએ કહ્યું સત્તા સુખ માટે દેશને બનાવ્યું જેલખાનું. સમાચારોના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ચોમાસાની જમાવટ. છેલ્લા 24 કલાકમાં 24 જિલ્લાના 126 તાલુકાઓમાં વરસાદ. કપરડા વલસાડમાં 12, વાપીપાડીમાં 10 ઇંચ વરસાદ. ઉમરગામમાં ભારે વરસાદથી પોરસ સિરિયલ નામનો લાખો રૂપિયાનો સેટ પાણીમાં તણાયો. સિરિયલ નિર્માતાને ભારે નુકસાન. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તમામ જવાબદારી અને હોદ્દા પરથી રાજીનામું આપતા રાજકીય ગરમાવો. રાહુલ ગાંધી પ્રમુખ હોવા છતાં કોંગ્રેસમાં સમસ્યાઓનો ઢેર. પાર્ટી ફંક્શનિંગ પર ઉઠ્યા સવાલો. ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અડચણો દૂર કરવા જમીનના કાયદામાં ફેરફારો કરશે સરકાર. જમીન મહેસૂલનો ખાસ ખરડો પસાર કરવાની રાજ્ય સરકારની તૈયારી. ચોમાસું શરૂ થઈ જવા છતાં રોડ રસ્તાની કામગીરી હજુ બાકી. કેશોદની મયુર માર્કેટમાં અધવચ્ચે કામ છોડી દેવાતા વેપારીઓમાં રોષ. ખાડાઓમાં પાણી ભરાતા રાહદારીઓને હાલાકી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર. We'll be right back.